હા તો વિદ્યાર્થીઓ ચાલો આપણે આગળ વ્યાકરણનું પુનરાવર્તન કરીએ વિદ્યાર્થીઓ. ચાલો હવે સંજ્ઞા અને તેના પ્રકાર. સંજ્ઞા અને તેના પ્રકાર વિદ્યાર્થીઓ, સંજ્ઞા એટલે શું? સૌથી પહેલાં તો આપણે જોઈએ કે સંજ્ઞા એટલે શું. તો ગુજરાતી ભાષામાં નામ વર્ગમાં સંજ્ઞા, વિશેષણ અને સર્વનામનો સમાવેશ કરવામાં આવે છે. આપણે દરેક જળ વસ્તુ કે જીવંત વ્યક્તિને ઓળખવા માટે તેને કોઈને કોઈ નામ આપીએ છીએ. વિદ્યાર્થીઓ તમે જોયું છે કોઈ નામ વગરની વ્યક્તિ હોય? ના, નથી જોયું, બરાબર ને? દાખલા તરીકે કોઈ શહેરનું નામ હોય, સુરત હોય, અમદાવાદ હોય, બરાબર, રાજકોટ હોય, કોઈ પશુનું નામ હોય, ગાય હોય, ભેંસ હોય, ઘોડો હોય, કોઈ પક્ષીનું નામ હોય, ચકલી તો કોઈ પોપટ હોય, કોઈ વ્યક્તિનું નામ હોય, છોકરી તો કોઈ છોકરાનું, એવી સંજ્ઞા આપવામાં આવે છે. કોઈ સ્ત્રીનું નામ હોય રેખા, ઇન્દુમતી, તો કોઈ પુરુષનું નામ હોય રમેશ, મહેશ, સુરેશ, એવી વિશેષ સંજ્ઞા આપવામાં આવે છે વિદ્યાર્થીઓ. તો વ્યાકરણની પરિભાષામાં તેને સંજ્ઞા કહે છે. શું કહે છે વિદ્યાર્થીઓ? વ્યાકરણની પરિભાષામાં તેને સંજ્ઞા કહે છે. સંજ્ઞાના કુલ 6 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 6. દાખલા તરીકે પહેલું જોઈએ તો વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા અને ક્રિયાવાચક સંજ્ઞા વિદ્યાર્થી, બરાબર. તો આપણે હવે જોઈએ જાતિવાચક સંજ્ઞા. જ્યારે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ સૂચવાતો હોય ત્યારે તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય વિદ્યાર્થી. કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ સૂચવાતો હોય, દાખલા તરીકે પર્વત છે, તો પર્વત એ એક આખી જાતિ છે, હિમાલય પર્વત છે, પછી એને વ્યક્તિવાચક કહેવાય. પછી નદી છે તો ગંગા, યમુના, બરાબર, તો જાતિવાચકમાં નદી આવશે, પર્વત આવશે, વૃક્ષ આવશે, ફૂલ આવશે, સ્ત્રી, પુરુષ, શિક્ષક, મંત્રી, પુસ્તક, કબૂત, બરાબર, એ બધા જાતિવાચક સંજ્ઞામાં આવશે વિદ્યાર્થી, બરાબર. આખી જાતિને ઉલ્લેખ દ્વારા કરી હોય તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય વિદ્યાર્થી. હવે બીજું જોઈએ આપણે વ્યક્તિવાચક સંજ્ઞા. જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ સૂચવાતો હોય ત્યારે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય વિદ્યાર્થી. જો હવે આ જાતિવાચક સંજ્ઞા આપણે શીખ્યા તો વ્યક્તિવાચક શીખીશું તો વધારે ખ્યાલ આવશે. જેમ કે કોઈ વ્યક્તિ, પ્રાણી, વસ્તુને ઓળખવા માટે એને નામ આપવામાં આવે, એ વ્યક્તિ, દાખલા તરીકે જયદીપ, મયુર, પાયલ, પૂર્વી, કિશોર, રમેશ, ગંગામતી, જીવલો, નરેશભાઈ વગેરે સંજ્ઞા સ્ત્રીલિંગ પુરુષ વ્યક્તિની ઓળખ આપે છે, બરાબર વિદ્યાર્થીઓ. તો એટલે વ્યક્તિવાચક. પછી આપણે દાખલા તરીકે હમણાં મેં કીધું જાતિવાચકમાં કે પર્વત હોય તો પર્વતની સંજ્ઞા શું છે? હિમાલય, ગિરનાર, શત્રુઘ્ન વગેરે. પછી નદી મેં કીધું તો નદીને ઓળખ માટે એની સંજ્ઞા ગંગા, યમુના, સાબરમતી, તાપી, વિદેહ વગેરે વિદ્યાર્થીઓ. પછી શહેરની ઓળખ માટે સુરત, રાજકોટ, ચેન્નઈ. પછી રાજ્યની તો કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર. તો આ રીતે વ્યક્તિવાચક સંજ્ઞા આપણે જોઈ. તો જાતિવાચક સંજ્ઞા અને વ્યક્તિવાચક સંજ્ઞાનો ખ્યાલ તમને આવી ગયો હશે. હવે જોઈએ દ્રવ્યવાચક સંજ્ઞા. વિદ્યાર્થીઓ એટલું યાદ રાખજો, ગણી ન શકાય તેવા પદાર્થને દર્શાવતી સંજ્ઞાને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય. જેમ કે દૂધ, ચોખા વગેરે. આપણે દુકાને જઈએ ત્યારે એવું નથી કહેતા કે એક દૂધ આપો, એક ચોખા આપો, એક ઘઉં આપો, એવું કહેતા નથી. તો આ પદાર્થ દ્રવ્યરૂપે હોય છે માટે તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય. દ્રવ્યમાં પ્રવાહી અને ઘન બંને પ્રકારના પદાર્થનો સમાવેશ થાય વિદ્યાર્થીઓ. જેમ કે તેલ, ઘી, પાણી, રસ, બરાબર, જેમ કે બાજરી, ચોખા, દાળ, લોટ, કાપડ, સોનું, ચાંદી, રૂ વગેરે ઘન પદાર્થ છે, એનો પણ દ્રવ્યવાચક સંજ્ઞામાં આપણે શું કરીએ છીએ? સમાવેશ કરવામાં આવે છે વિદ્યાર્થીઓ. ચાલો હવે જોઈએ ભાવવાચક સંજ્ઞા. તો ભાવનો નિર્દેશ કરતી સંખ્યાને ભાવવાચક સંજ્ઞા કહેવાય. જે અથવા એવું કહી શકાય કે જે પદાર્થને જોઈ શકાતી નથી કે તેનો સ્પર્શ પણ નથી કરી શકાતો, પરંતુ તેને કેવળ અનુભવી શકાય છે, આમ તેને ભાવવાચક સંજ્ઞા કહેવાય. દાખલા તરીકે ભલાઈ, કાળાશ, મીઠાશ, લાલચ, આળસ, જીવન, મૃત્યુ, સેવા, એ બધી શું છે? તો એ બધી સંજ્ઞા છે, ભાવવાચક સંજ્ઞા છે, બરાબર. ચાલો હવે જોઈએ આગળ ક્રિયાવાચક સંજ્ઞા. તો ક્રિયા દર્શાવનાર સંજ્ઞાને ક્રિયાવાચક સંજ્ઞા કહેવાય. તો ક્રિયા દર્શાવનાર સંજ્ઞાને ક્રિયાવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે રમવું ક્રિયા છે વિદ્યાર્થીઓ, બરાબર, અને મન પણ મને રમવું ગમે છે, એમાં રમવું તો સંજ્ઞા તરીકે પ્રયોગ થાય છે, અથવા તેના પરથી બનતો શબ્દ રમત
ક્રિયા દર્શાવનાર સંજ્ઞા છે વિદ્યાર્થી. દાખલા તરીકે રમવું, રમત, દૃશકું, લેખન એ બધું ક્રિયાવાચક સંજ્ઞા છે વિદ્યાર્થી. ચલો તો આપણે એના કેટલાક ઉદાહરણ જોઈએ વિદ્યાર્થીઓ. આપણે જોઈએ કે તમને એવું પૂછાય કે નીચેના શબ્દોનો સંજ્ઞા ઓળખો. દાખલા તરીકે અંધકાર તો કઈ સંજ્ઞા કહેવાય? તો ભાવવાચક સંજ્ઞા કહેવાય. બરાબર, તમને વાક્ય આપ્યા હોય વિદ્યાર્થીઓ અને નીચે લીટી કરી હોય અને એવું પૂછાય કે સંજ્ઞાનો પ્રકાર શોધો. પછી ધિક્કાર તો એ પણ ભાવવાચક સંજ્ઞા કહેવાય વિદ્યાર્થીઓ. પછી અંકિત એ વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. પછી ઝુંડના ઝુંડ તો સમૂહવાચક સંજ્ઞા કહેવાય. પછી નજર એ ભાવવાચક સંજ્ઞા કહેવાય. પછી કૂંચ એટલે સમૂહવાચક સંજ્ઞા કહેવાય. પછી બળદ તો જાતિવાચક સંજ્ઞા કહેવાય. રમૂજ એટલે ભાવવાચક સંજ્ઞા કહેવાય. પછી જીવલો તો એ શું કહેવાય? વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. અંકલેશ્વર પણ વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. બરાબર, તો આપણે શું શીખ્યા? વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક રહી ગયું છે ને વિદ્યાર્થીઓ. ચાલો આપણે જોઈએ આમાં સમૂહવાચક આવી ગયું ને. હા ચલો જો સમૂહવાચક જરા જોઈ લઈએ. જે સંજ્ઞા કોઈપણ વર્ગની વ્યક્તિ, વસ્તુઓ કે પદાર્થના સમૂહને નો નિર્દેશ કરતી હોય તેને સમૂહવાચક સંજ્ઞા કહેવાય. દાખલા તરીકે સભા, સેના વગેરે. બરાબર, ઝુંડ હોય, સેના હોય, સૈનિકોનો સમૂહ. પછી ઢગલો તો કપડાનો ઢગલો. બરાબર, ધણ તો ગાયોનો ધણ. એ રીતે તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. તો અંધકાર એ ભાવવાચક સંજ્ઞા કહેવાય. પછી ડગલા એ સમૂહવાચક સંજ્ઞા કહેવાય. રમૂજ એ ભાવવાચક સંજ્ઞા કહેવાય. બળદ એ જાતિવાચક સંજ્ઞા કહેવાય. ઝબકબાઈ એ પણ જાતિવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. તો આ રીતે વિદ્યાર્થીઓ આપણે બધું જ વ્યાકરણ શીખી ગયા. વિદ્યાર્થીઓ હવે તમારી નોટ ચપડી કાઢો. હું જેટલું જેટલું કહું તેટલું તમારે દરેક વ્યાકરણના બે બે ઉદાહરણ તમારો ટેસ્ટ છે, સમજી લેજો વિદ્યાર્થીઓ. દરેક વ્યાકરણના બે બે ઉદાહરણ લખવાના છે જાતે. જેમ કે લખો, ચાલો સમાસના બે ઉદાહરણ લખવાના છે દરેકના. જેમ કે દ્વંદ્વ સમાસના બે, તત્પુરુષ સમાસના બે, એવી રીતે. પછી સંજ્ઞાના બે ઉદાહરણ, વિશેષણના, ક્રિયા વિશેષણના એક એક ઉદાહરણ. બરાબર, પછી કર્તરીના બે વાક્ય, કર્મણીના બે વાક્ય, ભાવેના બે વાક્ય અને પ્રેરકના બે વાક્ય. તમારી ગુજરાતીની નોટબુકમાં પુનરાવર્તન ઉપર લખજો અને ટેસ્ટ એવું પણ લખજો. અને જે કાંઈ વ્યાકરણ આપણે લખ્યા એ દરેકના બે બે વાક્ય તમારે લખવાના છે તમારી નોટબુકમાં વિદ્યાર્થી. બરાબર ને? તો આ પ્રમાણે તમારે આપણે કાવ્ય 1 થી 17 દિવસો જુદાઈના જાય છે ત્યાં સુધી આપણે શીખી ગયા છે વિદ્યાર્થી. તો બધું જ વાંચી લેજો વ્યવસ્થિત. બરાબર, કોઈ ભૂલ થાય નહીં વિદ્યાર્થી. બરાબર, ભૂલ્યા વગર આ કામ કરવાનું છે તમારે. અને વ્યાકરણ મેં કીધું એ પ્રમાણે વ્યાકરણનું પુનરાવર્તન મેં કરાવ્યું, તમને સમજણ પડી છે. એ રીતે તમારે દરેકના બે બે વાક્ય, જોડણીનું 5. બરાબર, એ રીતે તમારે કરવાનું છે. સંધિ તો આપણે બહુ નાના સ્ટાન્ડર્ડમાંથી શીખી ગયા છીએ. સંધિના 3 પ્રકાર, સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. બરાબર ને? તો એ પ્રમાણે તમારે બધાના સમાસના, સંજ્ઞા, વિશેષણ, ક્રિયા વિશેષણ, કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક, આટલાનું તમારે બે બે ઉદાહરણ લખવાના છે વિદ્યાર્થીઓ. ચાલો તો આવજો.